વિનંતી કરીશું માનવનતા મહાનુભાવોને કે દીપ પ્રજ્વલિત કરીને આજના અવસરને ઉજામય કરશો આજના કાર્યક્રમનો શુભારંભ કરશો દીપજ્યોત જ્ઞાન ઉજાસ અને સકારાત્મકતાની પ્રતીક છે વિકાસ ઉન્નતિની પ્રતીક છે તેવી દીપજ્યોત પ્રજ્વલિત કરીને દીપ જ્યોતને નમન કરીને આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરી રહ્યા છે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ દીપ નમોસ્તુતે નમોસ્તુતે આપણો આ વિસ્તાર વિકાસના અજવાળાથી સતત જળાહળા થતો રહે તેવી મંગળ કામના આજના આ પ્રસંગે ધન્યવાદ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રી અને સર્વે મહાનુભાવોનો આજે વિસ્તારમાં માનવંતા મહાનુભાવો પધાર્યા છે ત્યારે માનવંતા મહાનુભાવોનું આપણે વિધિવત સ્વાગત કરીને આપણો આવકાર ભાવ ચરિતાર્થ કરીશું વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આજે આપણા વિસ્તારને મળવા જઈ રહી છે ત્યારે હવે અનુરોધ કરીએ છીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીને કે રિમોટ દ્વારા આપ આ વિવિધ વિકાસ પ્રકલ્પોને જન સમર્પિત કરશો લોકાભિમુખ કરશો ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનો આજે આપણે માનીએ કે વિસ્તારને આ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા માટે અને ગુજરાતની વિકાસ યાત્રા જેમના સબળ સક્ષમ અને કુશળ નેતૃત્વમાં આગળ વધી રહી છે તેવા ગુજરાતની ગતિ પ્રગતિના ઉન્નત માર્ગદર્શક માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે આવો સાદર આમંત્રિત કરીશું માનનીય મુખ્યમંત્રીશ્રીને આપના માર્ગદર્શન માટે આપના સંબોધન માટે ખૂબ ખૂબ તારીઓથી વધાવીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચારસો સુડતાલીસ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મજબૂત મનોબળ અને દ્રઢ નિશ્ચયના ધનિ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન મારા સાથી ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી અમિતભાઈ ઠાકર શ્રી બાહુભાઈ પટેલ શ્રી કૌશિકભાઈ જૈન ડોક્ટર હસમુખભાઈ પટેલ દિનેશભાઈ કુશવા શ્રીમતી દર્શનાબેન વાઘેલા ડોક્ટર પાયલબેન કુકરાણી શ્રીમતી કંચનબેન રાદડીયા ઉપસ્થિત આપ સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કર્મઠ અને ગૃહ મંત્રી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની જોડી સુરાજ્ય ગુડ ગવર્નન્સની પ્રેરક છે આ સુરાજ્યને પરિણામે દેશની જનતાએ સતત ત્રીજી વાર વડાપ્રધાનશ્રીને સુશાસનનું દાયિત્વ સોંપ્યું છે સુરાજ્યની નીતિ રીતિને ધરાતલ ઉપર સાકાર કરતો આજનો આ અવસર છે આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગાંધીનગર લોકસભા મત વિસ્તારના નાગરિકોને આરોગ્ય શિક્ષણ તથા જન સુવિધાના વિવિધ પ્રકલ્પોના રૂપિયા ચારસો સુડતાલીસ કરોડથી વધુની ભેટ આપવા આપણી વચ્ચે પધાર્યા છે આજથી આદ્યશક્તિ આરાધના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે નવરાત્રીમાં ગરબાની જ્યોતિની જેમ આજે આપણને વિકાસની જ્યોતિથી ઝડતો થવાનો અવસર આદરણીય અમિતભાઈએ આપણને આપ્યો છે અમદાવાદના શહેરીજનોની સુખાકારી વધે તે માટે ઓક્સિજન પાર્ક અદ્યતન સુવિધાવાળા સ્પોર્ટ્સ કંકુલ લાઇબ્રેરી અને સ્માર્ટ સ્કૂલોની સમયાંતરે ભેટ તેમણે આપણને આપી છે આદરણીય અમિતભાઈ શાહ સાહેબે નાગરિકોને સુદૃઢ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે પણ સુનિશ્ચિત કર્યું છે આવાસ આરોગ્ય આહાર અને આર્થિક આધારના અનેક કામો તેમણે આપણને આપ્યા છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ જ્યારથી દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઈઝ ઓફ લિવિંગનો લોકોને અનુભવ થઈ રહ્યો છે શહેરોમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને વિકાસ કાર્યોનું આયોજન કર્યું છે માત્ર બજેટમાં વિકાસના કામોની જાહેરાત નહીં પરંતુ લોકોનું જીવનધોરણ ઊંચું આવે તે માટેનો આદરણીય નરેન્દ્રભાઈનો હર હંમેશ પ્રયાસ રહ્યો છે નગર એટલે નળ ગટર અને રસ્તાની વ્યાખ્યાથી બહાર આવીને બાગ બગીચા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લાઇબ્રેરી સીસીટીવી યુક્ત કમાન્ડ કંટ્રોલ સેન્ટર ઓનલાઈન સરકારી સુવિધાઓ સુધીના સ્માર્ટ સિટીઝ બનાવ્યા છે થોડા દિવસો અગાઉ આદરણીય વડાપ્રધાન શ્રી અમદાવાદના નગરજનોને મેટ્રો રેલ ફેઝ ટુની ભેટ આપી છે અને આજે આ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અનેક એકસાથે સાથે અનેક વિકાસ કામોની ભેટ આપણને મળી રહી છે આજે સોલા હોસ્પિટલ ખાતે ટેલિફોનિક દ્વારા સ્પીચ થેરાપી સારવાર માટે રિનોવેટ થયેલું ટેલી ટેલિરિહેબિટેશન સેન્ટર તથા આઈડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ થેરાપીનું કોલેજનું લોકાર્પણ થયું છે અમદાવાદથી દૂર રાજ્યના અનેક અન્ય વિસ્તારોમાં રહેતા બોલવા સાંભળવામાં તકલીફવાળા લોકો અને ખાસ કરીને નાના બાળકો કે જેમનું કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન થયું છે તેમને સ્પીચ થેરાપી માટે આ ટેલી રિહેબિલિટેશન સેન્ટર આશીર્વાદ રૂપ બનશે શાકભાજી વેચતા નાના ફેરિયાઓ ખાસ જગ્યા ફાળવીને ગોતા ચાંદલોડિયા તથા જોધપુર પણ વેજીટેબલ માર્કેટની શરૂઆત થઈ છે આવા નાના ફેરિયાઓને આત્મનિર્ભરતાનો માર્ગ મળ્યો છે શહેરીજનોને હરવા ફરવાના પિકનિક સ્પોટ મળે તે માટે શહેરોમાં તળાવોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે આજે રૂપિયા ચાર કરોડ એકોતેર લાખના ખર્ચે વિકાસ થયેલો સોલા તળાવની ભેટ મળી રહી છે ગરીબ મધ્યમ વર્ગના બાળકો માટે સ્માર્ટ સ્કૂલ આંગણવાડી અને વાંચનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના લોકાર્પણ શ્રી અમિતભાઈ અમિતભાઈએ શક્તિના ભક્તિના પર્વમાં જ્ઞાન શક્તિની મહત્ત્વનો આજે ઉજાગર કરી છે આજના વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સ્માર્ટ મેગા સિટી અમદાવાદને વધુ સુવિધાજનક અને જનપ્રિય બનાવશે લીવેબલ એન્ડ લવેબલ બનાવશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસમાં આઝાદીના સો વર્ષ ઉજવીએ ત્યાં સુધીના સમયને દેશનો અમૃતકાળ ગણાવ્યો છે અમૃતકાળ દેશના વિકાસ માટેનો કર્તવ્યકાળ છે આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે આજે અમદાવાદને મળેલા વિકાસ કામો તે દિશામાં આગવું કદમ છે આ વિકાસ કામોની ભેટ આપવા માટે આપણા સૌના લાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ સહકારીતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહનો પુનઃ આભાર માનીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આપની અનન્ય પ્રેરણા અને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો અને હવે વિસ્તારના વિકાસ માટે અવિરત પ્રતિબદ્ધ તો રાષ્ટ્ર નિર્માણ માટે પણ જે નિર્ણાયક નિડર સમર્પિત અને દ્રષ્ટિવંત નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે તેવા કર્મઠ ઉર્જાવાન નેતા આપણા લાડીલા સાંસદ શ્રી માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને ખૂબ ખૂબ તાળીઓથી આપણે આમંત્રિત કરીએ આપના માર્ગદર્શન માટે મારી સાથે બોલો ભારત માતા કી અલા ભાઈ થયું પણ અવાજ આવો ના ચાલે જોર થી બંને હાથ ઉઠાઈ મજબૂતી મંચ પર ઉપસ્થિત ગુજરાત ના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ભાઈ ઋષિકેશભાઈ મારા સાથી હસમુખભાઈ દિનેશભાઈ મકવાણા નરહરીભાઈ અમીન મેયર સાહેબ બહેન પ્રતિભાજી જીતેન્દ્રભાઈ પટેલ ધારાસભ્ય નાણપુરા જતીન પટેલ ડેપ્યુટી મેયરજી અમિત ઠાકર દેવાંગ દાણી દિનેશ કુશવા કૌશિક જૈન દર્શનાબેન વાઘેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અને આજ ભાડજ ગામે ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર પ્રણામ સૌથી પહેલા તો હું થોડો મોડો સવારથી જ મોડો થતો ગયો અને બાળકો જોડે થોડો વધારે ટાઈમ જતો રહ્યો એટલે ખાસું મોડું થયું છે એટલે આપ સૌની ક્ષમા માગી મારી વાતની શરૂઆત કરું છું ભાઈઓ બહેનો આજે નવ દિવસના શક્તિના આરાધનાનો નવરાત્રી પર્વ આજથી શરૂ થાય સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના અનુયાયીઓ આ નવ દિવસની અંદર સત્વ જ્ઞાન અને શક્તિનો સંચય કરવાનું કામ કરતો અને નવ દિવસ શક્તિ જ્ઞાન અને સત્વનો જો સંચય થાય વિજયા દશમી દિવસે એનો ઉપયોગ સમગ્ર બ્રહ્માંડના કલ્યાણ માટે કરવાનો પણ સંકલ્પ કરતો આ નવ દિવસના શક્તિ આરાધનના પર્વ નવરાત્રી એ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર અનેક પ્રકારથી ઉજવાતું હોય છે અને ગુજરાતીઓ માટે તો કહેવાય કે ગુજરાતની નવરાત્રી નથી જોઈ એને ગુજરાતને ઓળખ્યું જ નથી નવ દિવસ સુધી સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારની સાધનાઓ થતી હોય છે અમદાવાદ મહાનગરના કુલદેવી ભદ્રકાળી માતાનું સ્થાપન છસો વર્ષથી જૂનું છે આ સૌથી પહેલા હું શક્તિના ચરણોમાં પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું મિત્રો આજે અહીંયા લગભગ લગભગ કુલ મિલાકર નવસો ઓગણીસ કરોડના કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે એક જ કાર્યક્રમથી થયું છે પરંતુ હું એક કાર્યક્રમનો વિશેષ ઉલ્લેખ કરવા માંગુ આ બધા જ લોકાર્પણ અને ની અંદર પ્રકારના કામો છે સ્વાસ્થ્યના છે નાના નાના ફેરિયાઓની ચિંતા કરવાના છે લાઇબ્રેરી છે બગીચા છે પરંતુ સૌથી મહત્વનું કામ મેયર સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું હોય તો પ્રાથમિક નગર શિક્ષણ સમિતિએ આ આધુનિક નિશારો બનાવવાનું કામ કર્યું છે પ્રાથમિક શાળાઓ બનવા અને હું મ્યુનિસિપલ કોર્પોરેશનનો હૃદયથી ધન્યવાદ માનું છું કે મારા મત ક્ષેત્રમાં જેટલી મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓથી એ બધી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મારો અહીંયા જે નાગરિકો બેઠા છે એ સૌને મારો અનુરોધ મ્યુનિસિપલ શિક્ષણ મારા યુવાનીના દિવસોમાં પણ મેં મ્યુનિસિપલ શાળાઓની મુલાકાત લીધી છે અનેક કેમ્પ લગાયા નાની નાની વાંચવાની ચોપડીઓ વેચવા પર અને આજે પણ જાઉં છું પરંતુ આજે ઉદ્ઘાટનમાં બાળકો જોડે વાતચીત કરવા હું ખરેખર કહું છું કે જો મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કાર્યક્રમની પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યક્રમની તમે એકવાર મુલાકાત લેશો તો ભારતનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે એમાં તમને કોઈ શંકા નહીં નાના નાના ભૂલકાઓ ગરીબ ઘરના ભૂલકાઓ હું અહીંયા ઉલ્લેખ કરવામાં નથી માંગતો મેં લગભગ વિશેક બાળકોને પૂછ્યું કે મા બાપ શું કરે વિશ્વાસથી કે મારા મા બાપ શાક વેચવાનું કામ આત્મવિશ્વાસ એ આજે શિક્ષણથી જ આવતો હોય છે અનેક વિધ વિધાઓમાં કોઈ વિજ્ઞાનના પ્રયોગો બતાવે છે કોઈ સુંદર તબલા વગાડતું હોય છે કોઈ ગાતું હોય છે કોઈ ચિત્રકામ કરતું હોય છે કડકડાટ સુભાષિતોને કહેવતો બોલવારા નાના નાના બાળકો અને ગરીબ ઘરમાંથી આવનારા બાળકોને જોઈએ તો જીવનની બધી નિરાશાઓ દૂર થઈ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે એનો વિશ્વાસ નિશ્ચિત રૂપે નિર્મિત થાય નું હૃદયથી મેયર સાહેબ પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ અને સૌ આ કામમાં જોડાયેલા એક એક પ્રાથમિક શિક્ષક અને શિક્ષિકાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપવા માંગુ છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાથમિક શિક્ષાનું સ્તર સારાઓનું સ્તર ઉઠાવવાનું કામ કર્યું છે અને હું તમે લોકો જે આ મનોયોગથી આ કામમાં જોડાયા છો એ સૌને કહેવા માંગુ છું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના વીએસ હોસ્પિટલથી માંડી એલજી હોસ્પિટલથી માંડી બધા જ કામો એક બાજુ રાખી દો આ જે બાળકોના વ્યક્તિત્વના નિર્માણનું જે તમે કામ કર્યું છે એ આવનારા દિવસોમાં દેશની બહુ મોટી સેવા કરવાનું છે બહુ મોટી સેવા કરવાનું ભાઈઓ બહેનો આજે લગભગ લગભગ ચારસો બોતેર કરોડના કામો લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત ગાંધીનગર મત ક્ષેત્રમાં થયા અને ચારસો છેતાલીસ કરોડના કામો મેં મારા બે સાથી સંસદ સભ્યો હસમુખભાઈ અને દિનેશભાઈના મત ક્ષેત્રની અંદર થયા આ બધા જ કામો એક પ્રકારથી અમદાવાદ શહેરના નાગરિકોની સુવિધા વધારવાના અને હું આજે અહીંયા આવ્યો છું ત્યારે આપણા મત ક્ષેત્રમાંથી જ ધારાસભ્ય છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કારણ કે આ છ વર્ષની અંદર ભૂપેન્દ્રભાઈએ કુલ મિલાકર અમદાવાદ શહેર કલોલ તાલુકો અને સાણંદ તાલુકો ગાંધીનગર અમદાવાદ શહેરનો કેટલો કિસ્સો ગાંધીનગર લોકસભામાં મોદી સાહેબે લગભગ ચૌદ હજાર કરોડના કામોનું ઉદ્ઘાટન લોકાર્પણ કર્યું કુલ સરવારો કરીએ તો સડત્રીસ હજાર કરોડ રૂપિયાના કામો પાંચ વર્ષમાં એક જ લોકસભામાં થયા છે ભાઈ ભૂપેન્દ્રભાઈ માટે જરા જોરથી ભાઈ સાથે અંદર અનેક પ્રકારના પ્રકલ્પો જેમાં બાળકોના પોષણની ચિંતા થાય બાળકોના ભણતરની ચિંતા થાય કિશોરોના જ્ઞાનવર્ધન માટે લાઇબ્રેરીની ચિંતા થાય આપણો વિસ્તાર એનું ઉષ્ણતામાન જરવાઈ રે પાણી જરવાઈ રે એના માટે તરાઓ બનાવવાના હોય કે લગભગ લગભગ ચાલીસ લાખ થી વધારે વૃક્ષો વાવવાના હોય એક વર્ષમાં ચાલીસ લાખ વૃક્ષો રોડ ઓવરબ્રિજ સ્ટ્રીટ લાઇટ હોસ્પિટલો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક શાળાઓ કોઈ ચીજ છોડી સાડત્રીસ હજાર કરોડ રૂપિયાના કામો એક લોકસભાની અંદર મિત્રો આ ખૂબ મોટું એચિવમેન્ટ છે અને મને ખરેખર એનો આનંદ છે કે તમારા પ્રતિનિધિ તરીકે મેં જે જે કામ ગુજરાત સરકારને ચીંધ્યા ભારત સરકારને ભલામણ કરી એ લગભગ લગભગ બધા કામો પૂરા થઈ આપણા ક્ષેત્રની અંદર ખૂબ સુંદર વિકાસ થયો છે આજે હું અહીંયા આવ્યો છું ત્યારે અમદાવાદના સૌ નાગરિકોને એક વિનંતી કરવા આવ્યો છું આપણા કમિશનર સાહેબે સ્વચ્છતા અભિયાનની સ્પર્ધામાં અમદાવાદને અગ્રીમ હરોળમાં લાવવાનો નિર્ણય કર્યો છે અને સ્વચ્છતા સર્વેક્ષણ જે થવાનું છે એની અંદર અમદાવાદ ને ટોપ પર લાવવાનો આપણો પ્રયાસ હોવો જોઈએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વચ્છતામાં આપણા અમદાવાદ નો પહેલો નંબર આવે એવું અમદાવાદ બનાવવાનું આજ બપોરે ચાર વાગે મેં સ્વચ્છતાની મિટિંગ રાખી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે અને અમે બે વર્ષનું હવે તો ટાઈમ બહુ નથી વધ્યો આ વર્ષ માટે પણ બે વર્ષનું પ્લાનિંગ કરવાના છે અને હું પોતે ચિંતા કરીશ કે આવતી વખતે સ્વચ્છતામાં ભારતમાં અમદાવાદનો એક નંબર આવે એવા પ્રયાસ આપણે સૌ નાગરિકોએ કરવા ભાઈઓ બહેનો આ સ્વચ્છતા અભિયાન નરેન્દ્રભાઈએ શરૂ કરી પહેલીવાર મહાત્મા ગાંધી પછી કોઈ રાષ્ટ્રીય નેતાએ આ બુનિયાદી જરૂરિયાત જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે અનેક પ્રકારના માનસિક રોગો સાથે જોડાયેલી છે આપણા આયુષ્ય જોડે જોડાયેલી છે એ સમસ્યાના નિરાકરણને જન આંદોલન લોકોનું આંદોલન બનાવવાનું કામ પૂરા દેશભરની અંદર દરેક ઘરની અંદર ટોયલેટ બને બને એ અભિયાન સિત્તેર વર્ષ પછીની આઝાદીમાં નરેન્દ્રભાઈ બધાના ઘરમાં ચોખ્ખું પીવાનું પાણી જાય અને આપણી શેરીઓ આપણું ઘર આપણી સોસાયટી આપણા ફ્લેટ આપણું ગામ સ્વચ્છ બને અને સ્વચ્છતા પરિપત્ર નહીં નાગરિકો માં આવે એ પ્રકારનું કામ અપનાવ્યું આજે આટલા બધા વાલીઓ બેઠા છે તમારી હિંમત હોય તો એક ચોકલેટ ખાઈને એનું ઉપરનું કાગરિયું નીચે નાખજો જો દીકરો પૌત્ર જોડે હશે તો કે છે કે આવું ના કરાય ભાઈ કચરા પેટીમાં નાખો તમારા કાન પકડશે એક પ્રકારના સંસ્કારની નિર્મિત દેશના વડાપ્રધાન આપણા નેતા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર નરેન્દ્રભાઈએ કરી ને પહેલી વાર મારું તો સૌભાગ્ય હતું કે હું મંચ પર તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પંદરમી ઓગસ્ટે દેશનો રાષ્ટ્રપતિ દેશના વડાપ્રધાન પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લાની ભાષણમાંથી બનાવવું જોઈએ એની વાત કિલ્લા એ આ નરેન્દ્ર મોદી અને ભાઈઓ બહેનો હું તો દેશભરમાં પ્રવાસ કરું છું નાગાલેન્ડ થી લઈ કેરળ સુધી ઉત્તર પ્રદેશ થી લઈને આસામ સુધી કાશ્મીરમાં જોઉં છું દરેક જગ્યાએ આ સ્વચ્છતાનું અભિયાન એનું આંદોલન અને એના સંસ્કાર પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે હું આ તબક્કે અમદાવાદના સૌ નાગરિકોને હૃદયપૂર્વક વિનંતી કરું છું કે આ સર્વેક્ષણમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કઈ લક્ષ્યો નક્કી કર્યા છે એ સઘળા લક્ષ્યો પૂરા કરવાની આદત પાડીએ અને આવતા સર્વેક્ષણમાં ભારતમાં અમદાવાદ નંબર એક બને એ પ્રકારનો આપણો સંકલ્પ લઈએ મને વિશ્વાસ છે જ સ્વચ્છતાના સંસ્કાર દેશભરમાં પ્રસરાયા પહેલા મહાત્મા ગાંધીએ અને પછી નરેન્દ્રભાઈએ અને સ્વચ્છતામાં એક નંબર પણ આવતી વખતે ગુજરાતનો જ આવે એવો આપણે સૌ સંકલ્પ કરીએ ફરી એકવાર મારા મોડા આવવાના કારણે ઘણું મોડું બેસી રહેવું પડ્યું છે એ બદલ હૃદયપૂર્વક ક્ષમા માગી મારી વાતને વિરામમાં છું ભારત માતા કી છે